રેક બાદ હવે આગળ વાત કરીએ તો સંતરામપુરની. સંતરામપુરના રીછડી તળાવમાંથી દરરોજ 70-80 મણ જેટલા માછલાઓનું મૃત્યુ થતા ખેડૂતોમાં ચિંતા. મહીસાગર જિલ્લાના સંતરામપુર પાસે આવેલા રીછડી તળાવ ખૂબ જ મોટું તળાવ છે. આ તળાવમાં બારેમાસ પાણી રહે છે, જેના કારણે અહીં મોટાભાગે માછલીઓનો ઉછેર કરવામાં આવે છે. ત્યારે અહીંના ખેડૂતો માટે આ માછલીઓ રોજગારનું માધ્યમ છે. પરંતુ હાલમાં એકાએક આ માછલીઓ તળાવની અંદર અને બહાર હજારોની સંખ્યામાં મરી જતા ગામલોકો ઉપર મોટી આફતના વાદળ ઘેરાયેલા છે. સ્થાનિક ખેડૂત માનાભાઈ ખાંટનું કહેવું છે કે સરસરર મંડળી આધારિત લલકપુર ગામ પાસે આવેલા રીછડી તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મરી રહી છે અને એક અંદાજ મુજબ 70-80 કિલો જેટલી માછલીઓ દરરોજ મરી જાય છે. ત્યારે અમો એ ગામના સરપંચ અને તલાટીને આ બાબતની જાણ કરતા તેમને પણ TDOશ્રીને જાણ કરી તપાસ કરવામાં આવશે તેવું જણાવેલ છે. આ લખાય છે ત્યારે કારજાર ગરમીમાં તળાવમાં રહેલી માછલીઓમાં કયો રોગ થયો છે અને શા કારણે આટલી મોટી સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામે છે તેનું રહસ્ય હજી પણ અકબંધ છે. ત્યારે જોઈએ સરકારના માણસો કેવું કામ કરે છે તે તો આવનાર સમય જ નક્કી કરશે. અમિત કોઠારી, ZSTV, સંતરામપુર. પણ આ તળાવની અંદર પહેલી વાર એક મચ્છીનો બનાવ બનેલો છે કે કોઈ અધવની મચ્છી લગભગ 70-80 મણ જેવી મચ્છી મને હાલમાં મરે છે. પણ 2-3 દિવસથી આ રોગશાળાનો ભય છે અને ગમે તે કઈ રોગશાળાએ કોઈને અમને હજી પરખાયું નથી. તો વહેલામાં વહેલા સરકારી તંત્રને જાણ કરીએ છીએ કે વહેલામાં વહેલી અમારી ગામ લોકોની માગણી છે કે તપાસ થવું જોઈએ અને જે તે નિકાલ થાય એવું સારું અમે બધા લોકોની ઈચ્છા છે. કાકા, તમે સરપંચને જાણ કરી ખરી? હા, સરપંચને મેં ફોન કર્યો છે અને તલાટીની પણ જાણ કરેલી છે. તલાટી કે સરપંચ તમારા ગામની મુલાકાતે આવ્યા ખરા? હા, તલાટી હમણાં આવેલા હતા તે આની પાછા TDO સાહેબને મુલાકાત એમ કહેતા હતા. સરપંચ આવ્યા ખરા જોવા? સરપંચ થયા.